Welcome to Akash Infotech video tutorials. Myself Akash Padiyar. Aa video ni andar apne flash ma traffic signal no program kevi rite banavo e joishu. Traffic signal tamne idea hase je rite tame roje driving karta hoy. Traffic signal ma evu hoy ke tron je lights hoy che red, yellow and green. Jeni andar apne ek program nu je ek tamne ek output samjhai dau ke pehla ek signal hoy. Signal ma pehla red signal start thay etle gaadi stop thai jay. Yellow signal start થાય તો થોડી ગાડી મુવમેન્ટ આવી જોઈએ અને green light start થાય ત્યારે તમારી કાર રોટેટ થવી જોઈએ તો સ્ટાર્ટ કરીએ આપણે ફ્લેશ ના પ્રોગ્રામ માં ફ્લેશ ન્યુ ડોક્યુમેન્ટ અહીંયા આપણે બધું ડિફરન્ટ ડિફરન્ટ લેયર્સ માં જ કામ કરીશું તો પહેલા જે આપણે જે છે લેયર્સ ને રીનેમ કરીશું ફર્સ્ટ લેયર જે છે એને ડબલ ક્લિક કરીશ અને નેમ આપી દઈશ ત્રણ અલગ અલગ સિગ્નલ જે છે રેડ યલો એન્ડ ગ્રીન એ બધા માટે હું અલગ અલગ લેયર લઉં છું રેડ માટે રેડ ધેન અગેન ન્યુ લેયર યલો અને ગ્રીન ગ્રીન અને આપણે એની સિક્વન્સ કરી દઈએ કે પહેલા ફર્સ્ટ રેડ આવશે ધેન યલો એન્ડ ગ્રીન આટલું કર્યા પછી આપણે રેડ જે છે લેયર એની ફ્રેમ પર ક્લિક કરો અને એની અંદર તમને જે ઓવલ ટૂલ આપ્યું છે ઓવલ ટૂલમાંથી તમે કોઈ એક પર્ટીક્યુલર સિલેક્ટ કરી દો કલર આ સિગ્નલ જે છે એની ફર્સ્ટ લાઇટ ધેન ક્લિક ઓન યલો બટન કેમ કે આપણે યલો માટે પણ લાઇટ ડ્રો કરવી પડશે અથવા તમે એને સેમ ટુ સેમ જોઈતું હોય તો તમે સિલેક્શન ટૂલથી પહેલાં કોપી કરી દો અને યલો ફ્રેમ જે છે એની પર પહેલાં ક્લિક કરવાનું પછી પેસ્ટ અહીંયા તમારે એટલું ધ્યાન રાખવું પડશે કે જ્યારે બી કોઈ બી ફ્રેમ તમે સિલેક્ટ કરો છો એની પર જ ઓબ્જેક્ટ ડ્રો થવો જોઈએ ચલો હવે ગ્રીન માટે છે તો આપણે ગ્રીન પર ક્લિક કરીશું અને પેસ્ટ અને એને પ્રોપર અલાઇનમેન્ટ આપીએ શિફ્ટ અને એરો કી પ્રેસ કરીશું એટલાનું અલાઇનમેન્ટ સેટ થઈ જશે તો આ રીતની ત્રણ મેં લાઇટ મૂકી દીધી છે નેક્સ્ટ આપણે એક કાર ડ્રો કરવી પડશે તો કાર માટે આપણે અલગ લેયર લઈએ છીએ ડબલ ક્લિક કરીને એને રીનેમ કરીશ કાર અને કારની લેયરમાં ઉપરની તમને એવું હોય તો પહેલાં લોક કરી દો જેથી કરીને તમારી કાર બીજા કોઈ લેયર પર ડ્રો ના થઈ જાય કાર માટે આપણે પહેલાં કોઈ કલર સિલેક્ટ કરી દઈએ કાર તમારું ડિઝાઇનિંગ તમે જેવી રીતના તમારે કાર બનાવી તમે બનાવી શકો છો હું અહીંયા થોડીક સિમ્પલ કારનું લેઆઉટ હોય એ રીતે ડ્રો કરીશ બિકોઝ મારી જે કાર ડ્રો કરવાની સ્ટાઇલ છે થોડી ડિફરન્ટ છે તમે પેન્સિલ ટૂલથી પણ કરી શકો છો આ એક મેં કાર લીધી હવે કારનો થોડોક શેપ જોઈતો હોય તો ઇરેઝર ટૂલ લઈ શકીએ અને ઇરેઝરથી આપણે થોડુંક એને આવી રીતે ઇરેઝ કરી દઈએ છીએ લાઈક ધીસ અને એરો જે છે સિલેક્શન ટૂલ કી સિલેક્શન ટૂલથી તમે એની જે બ્લેક બોર્ડર્સ છે એને ડિલીટ કરી દો અને કારના ટાયર્સ જોઈશે તો ઓવલ ટૂલથી તમે કારના ટાયર્સ ડ્રો કરો એની પણ તમારે બોર્ડર ડિલીટ કરવાની છે કોપી એન્ડ પેસ્ટ સોરી કોપી પેસ્ટમાં પ્રોબ્લેમ થઈ ધેન રાઇટ ક્લિક કોપી અને કંટ્રોલ વી પેસ્ટ માટે અને શિફ્ટ એરો કીથી હું એને સેટ કરી દઈશ ફર્સ્ટ ટાયર એન્ડ સેકન્ડ ટાયર કારની અંદર તમારે વિન્ડો આપવી હોય તો એ પણ તમે કરી શકો છો અહીંયા હું કલર વ્હાઇટ સિલેક્ટ કરી લઈશ અને તમારી બોર્ડર કટ કરવી હોય તો સિલેક્ટ કરીને બોર્ડર જે છે એને કટ કરી દો આ મારી એક સિમ્પલ કાર બની ગઈ છે અને જે કાર છે આપણે એને સિલેક્ટ કરીને કન્વર્ટ ટુ સિમ્બોલ કરવું પડશે રાઇટ ક્લિક કન્વર્ટ ટુ સિમ્બોલ અને ગ્રાફિક સિલેક્ટ કરી દો બિકોઝ આ પિક્સેલ્સ છે અને આપણે ગ્રાફિકમાં કન્વર્ટ કરીશું એનું નામ આપી દઈએ માય કાર અથવા એઆઈ કાર એન્ટર આ સિમ્બોલમાં કન્વર્ટ થઈ ગયું અને કારને આપણે સ્ટેજની બહાર લઈ જઈએ એટલે આપણને એવું લાગે કે કાર બહારથી આવે છે હવે આમાં જે છે તમારે ફ્રેમ બી એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે
તો ફ્રેમિંગનું પણ તમારે જોવું પડશે. તો એના માટે પહેલાં આપણે ફર્સ્ટ જે રેડ કલરની જે છે લાઇટ એને સ્ટાર્ટ કરી દઈશું. તો ફર્સ્ટ ફ્રેમ સિલેક્ટ કરો અને એનો કલર તમારે ચેન્જ કરવાનો છે, બિકોઝ ડિફોલ્ટ તમારો જે કલર હશે રેડ હશે, તો આપણે રેડ આપી દઈએ છીએ. તો 15 સુધી આપણે F6 આપીશું કી ફ્રેમ ઇન્સર્ટ કરવા માટે, શોર્ટકટ કી F6 છે. અને નીચે પણ તમારે F6 આપવું પડશે. બધી ત્રણે ત્રણ જે છે લેયર તમારા રેડ ગ્રીન યલો બધામાં આપવું પડશે, તો તમને પ્રિવિયસ દેખાશે અને કાર ઉપર પણ તમે આપી દો. હવે આપણે રેડ કલર તો ફિક્સ કરી દીધો છે, તમે કારને લેયર જુઓ, કાર ફર્સ્ટ ફ્રેમ પર ત્યાં જ છે અને 15 નંબરની ફ્રેમ પર આપણે થોડુંક મુમેન્ટ આપીએ. તો 15 નંબરની ફ્રેમ કારની જે છે એની પર હું ક્લિક કરીને જે મારી કાર છે એની પોઝિશન હું ચેન્જ કરીશ. એટલે સમજી લો કે કાર અહીં સુધી તમારી આવી ગઈ. તો અહીંયા આપણે કારને લાવી હોય, આપણે રન કરીએ સ્ટેપ બાય સ્ટેપ પ્રોગ્રામ. તમે અત્યારે જુઓ છો કે જો 15 નંબર પર કાર આઈને જતી રહે છે, તો આપણે એને સિમ્પલ 1 નંબરથી 15 નંબરની વચ્ચે ક્યાંય બી તમે ક્લિક કરીને ક્રિએટ મોશન ટ્વિન કરો. રન કરું છું પ્રોગ્રામ. તો જો તમારી કાર આવી, કાર ત્યાં સ્ટોપ થઈ જશે, કારને આપણે હમણાં સ્ટોપ કરી દઈશું. હવે કાર તો તમારી ત્યાં આવી ગઈ છે અને જે તમારું રેડ જે સિગ્નલ છે એને થોડું આપણે એક્સ્ટ્રા રાખીએ 35 સુધી. F6 યલો પણ જોઈશે, F6 ગ્રીન, F6 અને કારમાં પણ F6. હવે રન કરીશું એટલે તમને એવું લાગશે કાર આવીને ત્યાં સ્ટોપ થઈ. આ પહેલો ફેઝ હતો આપણો રેડનો. હવે સેકન્ડ ફેઝ છે કે રેડમાંથી સિગ્નલ ચેન્જ થઈ જાય યલોમાં. મતલબ કે આપણે શું કરીશું કે જે રેડ કલર છે આ ફ્રેમ પર 35 પર એનો કલર આપણે જે ઓરિજિનલ હતો એ ચેન્જ કરી દઈએ, અને યલો કલર જે છે યલો કલરની લાઇટ જે છે અત્યારે ગ્રેમાં છે એને આપણે પહેલાં લેયરને અનલોક કરી દઈએ. એની પર ક્લિક કરીને કલર એનો બદલી દઈશું યલો. જ્યારે યલો સિગ્નલ થાય તો અગેઇન આપણે રિપીટ કરવું પડશે 15માં F6 બધી જગ્યાએ F6. તો એ વખતે આપણે કારને થોડીક આપણે મૂવ કરાવીશું, એટલે સહેજ હું કારની પોઝિશન ચેન્જ કરી દઈશ અને ક્રિએટ મોશન ટ્વિન. હવે આપણે રન કરીએ અગેઇન. જો રેડ છે ઊભી છે ગાડી, જેવું યલો થાય થોડીક મૂવ થાય છે. તો સેકન્ડ ફેઝ પણ આપણે કરી દીધો. હવે અગેઇન યલો થયા પછી, એટલે સમજી લો કે તમે 35 થી 50 સુધી યલો રહે છે અને યલો આપણે થોડુંક હજી રહેવા દઈએ 60 સુધી. આમાં તમે રેન્ડમલી ફ્રેમ આપી શકો છો કોઈ બી તમારે, અહીંયા કોઈ મેં એવું ફિક્સ નથી કર્યું કે થોડી વાર માટે કાર ઊભી રહેશે યલોમાં. અને હવે યલો કલર જે છે આપણે ચેન્જ કરવો પડશે ઓરિજિનલ કલરમાં. તો અગેઇન યલો નંબરની યલો જે લેયર છે એની સિલેક્ટ કરો ફ્રેમ અને કલર ચેન્જ કરી દો. અને યલોની જગ્યાએ હવે કયો કલર કરવો પડશે, તો ગ્રીન લાઇટ સ્ટાર્ટ કરવી પડશે. તો યલો લોક કરી દઈએ અને જે ગ્રીન જે છે એનો કલર આપણે ગ્રીન કરી દઈએ, કોઈ બી ગ્રીન. અને ગ્રીન થયા પછી એનિમેશન જ્યાં સુધી ચલાવવું હોય આપણે, અગર ફાસ્ટ ને કાર મોટે કાર તમારી ફાસ્ટ મૂવ કરાવી હોય તો F6 ઓછી ફ્રેમ આપીને F6 કરીશું. અને કારની જે પોઝિશન છે અત્યારે એને આપણે ચેન્જ કરીને બહાર મોકલી દઈએ, તો આપણને એવું લાગે કે કાર સ્ટેજની બહાર જાય છે. અને અહીંયા તમે આપી દો ક્રિએટ મોશન ટ્વિન જે લાસ્ટ ફ્રેમ છે એમાં. રન કરીએ પ્રોગ્રામ. જો અહીંયા રેડ માટે ઊભી રહે છે કાર, યલો થશે તો થોડુંક સ્લોલી રોટેટ થશે અને ગ્રીનની અંદર એકદમ જ કાર ફાસ્ટ બહાર નીકળી જાય છે સ્ટેજની. તો આ તમારું બેઝિક પ્રોગ્રામ હતો જે અહીંયા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આની અંદર તમે સારું એવું ડિઝાઇનિંગ આપી શકો છો. આપણે જોઈએ ડિઝાઇનિંગ કઈ રીતે આપીએ. તો હું ગ્રીન યલો કાર બધાને લોક કરી દઈશ. અને બીજી વસ્તુ, પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ કે આ જે સિગ્નલ જે છે આપણું એ પ્રોપર નથી દેખાતું, તો આપણે એને સ્ટેન્ડ આપી દઈએ. તો સ્ટેન્ડ નામની એક અલગથી લેયર લઈશું. આ બધી વસ્તુ આપણે ફર્સ્ટ ફ્રેમ પર જ કરવું પડશે. એકવાર તમારો સક્સેસફુલી પ્રોગ્રામ કમ્પ્લીટ થઈ જાય પછી આવું તમે કરી શકો છો.
जो स्टेन माटे हूँ शू करीश स्टेन नी लेयर पर मोटू बनी गयो अंडू करूँ छू एक आवू आपणे स्टेन्ड आपी दीधुं तमारे एनो कलर चेन्ज करवो होय कलर चेन्ज कर दो स्टेन्ड ने हजी बॉक्स तो बनी दीधुं एनुं स्टेन्ड पण आपी दईए आ रीते तो जो तमने आ सिग्नल जेवुं लागशे बीजी वस्तु के थोड़ूक जे मेन जे छे रोड होवो जोईए तो रोड माटे अगेन आपणे एक नवी लेयर लईशुं पोजिशन चेन्ज कर दो डाउन साइड रोड अने आपणे प्रोग्राम ने थोड़ूक सेंटर में लाई दईए रोड माटे तमारे अगेन जे रेक्टेंगल टूल छे ए लेवानुं छे अने आ वखते कलर तमारे ब्लेक अने आजे छे कलर हूँ आपी दईश साइज थोड़ी इंक्रीज कर दईए आपणे तो फ्री ट्रांसफॉर्म टूल थी थोड़ोक रोडनी जे साइज छे मोटी कर दीधी रोडनी अंदर तमने खबर छे कि जे व्हाइट झीब्रा क्रॉसिंग जेवुं होय छे तो अगेन रेक्टेंगल टूल लईने तमे व्हाइट एक पोर्शन बनाई दो आवी रीतना અને આને આપણે કોપી કરીશું પેસ્ટ કંટ્રોલ સી કંટ્રોલ વી અને એને એરો કી તમે સેટ કરી દો અગેઇન કંટ્રોલ વી હું આ એરો કી શિફ્ટ સાથે દબાઈને આવી રીતે અરેન્જ કરું છું તમે એ માઉસથી પણ કરી શકો છો કંટ્રોલ વી અને જે આપણી ગાડી જ્યાં ઊભી રહી યલો સિગ્નલમાં ત્યાં આપણે ઝીબ્રા ક્રોસિંગ બનાવી દઈએ કંટ્રોલ વી આવી રીતના આપણે કંટ્રોલ વીથી ઝીબ્રા ક્રોસિંગ પણ બનાવી દીધું ડબલ ક્લિક કરીને તમે એને થોડુંક પ્રોપર અલાઇનમેન્ટ કરવું ડબલ ક્લિક કરીને થોડું સેટ કરી શકો છો થોડુંક જે છે અન્ડું કરી દઉં છું કેમ કે રોડ મારો બ્રેક થઈ જાય છે આમાં અને હવે તમે રન કરો પ્રોગ્રામ તો જો તમને રિયલ જે આ ઉપર જે આપણે એક ઝીબ્રા ક્રોસિંગ માટે જે કોપી પેસ્ટ કર્યું તેને ડિલીટ મારી દો રન કરો તો જુઓ આની અંદર એ ટ્રાન્સપરન્ટ છે એટલે તમને જો એ પાછળ બ્લેક દેખાય છે પટ્ટી જે તમારે ફિલ કરવો પડશે કલર આ રીતના તમારું ઝીબ્રા ક્રોસિંગ પણ બની ગયું તમારે થોડું સ્ટેજનો કલર ચેન્જ કરવો હોય તો એ તમે અહીંયા નીચે બેકગ્રાઉન્ડમાંથી ચેન્જ કરી શકો છો કોઈ બી લાઇટ કલર લઈ લઈએ આપણે કલર જે છે કોમ્બિનેશન થોડુંક અલગ કરવું પડશે આપણે બિકોઝ કારનો કલર ને બધો મેચ થઈ જાય છે તો આ રીતે તમારું ઝીબ્રા ક્રોસિંગ ને એ થઈ ગયું બિલ્ડિંગ્સ તમારે અગર બનાવી હોય આની અંદર તો અગેન દરેક વસ્તુ માટે તમારે અહીંયા નવી લેયર લેવાની જેથી કરીને ક્યારે બી કોઈ ઓબ્જેક્ટ એકબીજા જોડે મિક્સઅપ ના થઈ જાય ટેક વન ન્યૂ લેયર લાસ્ટમાં એને મૂકી દઈએ બિલ્ડિંગ અને એની અંદર આપણે બિલ્ડિંગમાં આપણે અગેઇન રેક્ટેંગલ ટૂલ લઈ લઈએ અને કલર ચેન્જ કરી દઈએ આ રીતની બિલ્ડિંગ જે છે તમે બનાવી શકો છો અને અંદર પાછું જે વ્હાઇટ કલરનું જે છે વિન્ડો અથવા તમે ડોર જે પણ તમારે આપવી હોય આવું બધું તમને કાર્ટૂન જે છે એને પછી થોડા આઈડિયા આવી શકે છે તમે કાર્ટૂનમાં આવી વસ્તુ જોતા જ હશો ડિઝાઇનિંગ ટોટલી તમારી પર ડિપેન્ડ છે તમે એની અંદર કઈ રીતે સેટ કરો છો અને સિલેક્ટ કરીને આખું ડબલ ક્લિક કરીને સેટ કરી દઈએ અને એક તમારે ગેટ જોઈતો હોય તો અગેન રેક્ટેંગલ ટૂલ લો અને આ રીતનું હવે રન કરીએ એક બિલ્ડિંગ બની ગઈ બિલ્ડિંગને તમારે ઇફેક્ટ આપવી હોય શેડો ઇફેક્ટ તો પહેલાં તમારે રોડને જે છે એ બધાને લોક કરી દો
અને જે બિલ્ડિંગ જે છે એને ડબલ ક્લિક કરો કન્વર્ટ ટુ સિમ્બોલ પહેલાં એને ગ્રાફિકમાં કરી દો કન્વર્ટ અને હવે રાઇટ ક્લિક કરી ટાઈમલાઇન ઇફેક્ટ્સ ઇફેક્ટ્સમાં ડ્રોપ શેડો અને તમારે જે અહીંયાથી સેટ કરવા હોય એક્સ વાય તમે કરી શકો હું ડાયરેક્ટલી ઓકે આપું છું અને બિલ્ડિંગને થોડીક આપણે જેમ છે એમ જ રહેવા દઈએ છીએ અત્યારે તો આ રીતના બિલ્ડિંગને એક સાઈડો ઇફેક્ટ પણ આવી ગઈ અને આ જ આપણો પ્રોગ્રામ હતો એ રન પણ થાય તો આ રીતે તમે ટ્રાફિક સિગ્નલ વિથ ડિઝાઇનિંગ આવી રીતે તમે કરી શકો છો અને આપણે આ પ્રોગ્રામને બીજું તમારું જે કસ્ટમાઇઝેશન કરવું હોય તમે તમારી રીતે કસ્ટમાઇઝ પણ કરી શકો છો તો આ હતું સિમ્પલ એક્ઝામ્પલ ઓફ ટ્રાફિક સિગ્નલ કે જેની અંદર મોશન ટ્વિન થઈ ગયું ફ્રેમ બાય ફ્રેમ એનિમેશન પણ થાય છે ટાઈમલાઇન ઇફેક્ટ્સ પણ આપણે આપી દીધી છે જે બેઝિક જે પ્રોગ્રામ્સ જે હતા એના પરથી તમે આ રીતે પ્રોગ્રામ એક બનાવી શકો છો ફોર મોર વિડીયો ટ્યુટોરિયલ્સ કોન્ટેક્ટ આકાશ ઇન્ફોટેક માય સેલ્ફ આકાશ પઢિયાર અવર કોન્ટેક્ટ નંબર ઇઝ 9728216545 અવર વેબસાઇટ ઇઝ www.akashinfotech.co.in થેન્ક યુ